नमस्कार, आप सभी का स्वागत है इंडिया खबर लाइव में। मैं हूं अनूप पांडे। ताऊ ते तूफान ने नर्मदा जिले में मचाया कहर। तूफान को लेकर नर्मदा जिले के अलग अलग इलाकों में हुआ काफी नुकसान। स्टैच्यू ऑफ यूनिटी के पास आए फालिया गांव के परिवार का घर हुआ धराशाही। गनीमत रही, कोई जनहानि नहीं हुई। तलाठी तथा सरपंच ने तत्काल घटनास्थल पहुंचकर किया निरीक्षण, परिवार को न्याय दिलाने की घोषणा। प्रस्तुत है गुजरात से गौतम व्यास की एक रिपोर्ट। મારું નામ દક્ષાલેન કનુભાઈ તડવી, લીંબડી બારફોજાના રહેવાસી છું। સ્ટેચ્યુ ઓફ યુનિટીની બાજુમાં મારું ગામ આવેલું છે અને ગઈકાલે વાવાઝોડું તારીખે થયું છે। એમાં સાંજના 5 વાગ્યાના સમયમાં મારું ઘર ધરાસર પડ્યું છે। એમાં જાનહાનિ કોઈને થઈ નથી, અમે બધા સહી સલામત બહાર નીકળી આવ્યા હતા। પણ જે તિજોરી છે વગેરે વગેરે ખાવાનું પીવાનું સામાન જે હતું એ બધું નુકસાન થયું છે। અને અત્યારે મારી મુલાકાતમાં તલાટી સાહેબ પણ આવ્યા છે, રેવન્યુ તલાટી સાહેબ પણ આવ્યા છે અને ગામના લીંબડી પંચાયતના સરપંચ અશોકભાઈ તડવી પણ આવ્યા છે મારી મુલાકાતે। અને ગામ લોકોએ બધાએ મને સપોર્ટ કર્યો છે, બહેનોએ પણ કર્યો છે, નાના બાળકો સુધી મને સપોર્ટ કર્યો છે અને મારું સામાન બધું બહાર સહી સલામત કાઢ્યું છે। અને અંદર હતા એના પપ્પા અને મારા સસરા બે, એમને પણ મેં બહાર સહી સલામત કાઢી લીધા છે, એટલે જાનહાનિ કોઈને થઈ નથી। અને જે સરકારે અમારા પાસે જમીન હતી એ પણ લઈ લીધી છે અને હવે મારી જોડે જમીન નથી। હવે આ ઘર હું બનાવું તો ક્યાં બનાવું? પાછળ જંગલનું કોતરાનું પાણી આવે છે, આગળ પણ જંગલનું પાણી આવી જાય છે। અત્યારે મારા પાસે જમીન, હું સરકાર પાસે એ જ વિનંતી કરું છું કે મને ઘર બનાવવા માટે જમીન આપો અને મને સહાય આપો, એ મારી વિનંતી છે। એ જ હું જણાવું છું બધાને અને મારી મુલાકાતે બધા જ આવ્યા છે, હું બધાનો ખૂબ ખૂબ આભાર માનું। મોજે લીંબડી ગ્રામ પંચાયતના બારફળિયા ખાતે એક મકાન પડી ગયું છે વાવાઝોડાના કારણે, દક્ષાબેન કનુભાઈ તડવીનું। તેમને ગામજનોએ ખૂબ જ હેલ્પ કરી પરંતુ તેમને મકાન બાંધવા બીજે કોઈ જગ્યા નથી। એમની એવી પરિસ્થિતિ છે ખરાબ કે બાજુમાં કોતર હોવાના કારણે પાણી ક્યાં ઘૂસી આવે છે, પરંતુ આ મકાન જે પડી ગયું છે તેનો પૂરેપૂરો તેમને લાભ મળે એવી અમે ઈચ્છા છે, અમારા તરફથી પૂરેપૂરી રજૂઆત કરીશું।